नमस्कार विद्यार्थी मित्रों, श्री बी एम कॉमर्स हाईस्कूल भावनगर में आपनु स्वागत है। छेले आपणे बी ए में बीजू चेप्टर पूरु कर्युं हतुं अने आजे आपणे त्रीजू चेप्टर शुरू करीए छीए, बिजनेस सर्विसेस पार्ट टू एटले के धंधाकीय सेवाओ भाग बे। सौथी पहला इंट्रोडक्शन एटले के प्रस्तावना। प्रवर्तमान समय में वाणिज्यनुं महत्व वधतुं जाय छे। वाणिज्यमां वेपारनी प्रवृत्ति उपरांत तेने सहायक सेवाओमां बेंकिंगनो समावेश करवामां आवे छे। आपणे फर्स्ट चेप्टरमां जोयुं हतुं के वाणिज्यमां खाली वेपारनो समावेश नथी थतो, पण वेपारनी साथे बेंक, वखार, वाहन व्यवहार आवी बधी सेवाओनो पण समावेश थाय छे। बेंकिंगनी सेवा वेपार उपरांत उद्योग, खेती जेवा अनेक क्षेत्रने उपयोगी बने छे। बेंकिंगनी जे सेवा छे उद्योग, खेती अने बीजा पण घणा बधा क्षेत्रो छे अमने उपयोगी बने छे। बेंकिंगनी सेवा आपनार संस्था बेंकथी ओळखाय छे। बेंकिंगनी जे सेवा आपे छे ई संस्थाने बेंकना नामे ओळखवामां आवे छे। विश्वनी सौ प्रथम बेंक ईस्वीसન 1407 जिनीवा खाते शरू થઈ હતી। સૌથી પહેલા બેંક જે છે 1407 જિનીવા ખાતે શરૂ થઈ હતી। ઇટાલિયન શબ્દ બેન્કો બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે। બેંકની પ્રવૃત્તિઓના પુરાવા પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે। બેંકની પ્રવૃત્તિઓ છે તો એ પ્રાચીન સમયમાં પણ જોવા મળતી હતી। જે શાહુકારો હોય છે, નાના ગરીબ લોકોને જે છે નાણાં જે છે એ વ્યાજ ઉપર આપતા અને એમની પાસેથી વ્યાજ વસૂલ કરતા। આ શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો, જ્યાં નાણાં ધીરનાર માસેલા ના નામે ઓળખાતા। બંધવાડાની વચ્ચોવચ્ચ બેંકુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાનો નાખતા। પહેલાં જે છે પ્રાચીન સમયમાં તો વાડાની વચ્ચોવચ્ચ બેસતા અને લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાન રાખતા, જ્યાં જેમને નાણાંની જરૂર પડે તો તેમની પાસેથી નાણાં લેવા આવતા અને એમની પાસેથી નાણાં ઉપર વ્યાજ વસૂલ કરતા, જેના પરથી બેંકો અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે। હવે સૌથી પહેલાં બેંકનો અર્થ અંડરલાઇન કરજો, રિઝર્વ બેંકના મતે, એટલે કે બેંકની વ્યાખ્યા આપેલી છે। માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે। હવે બેંક કાર્ય શું કરે છે? આપણે બધા જોઈએ છીએ કે આપણી જે નાની નાની બચતો હોય છે તો એમને આપણી પાસેથી સ્વીકારે છે અને એ બધી બચતો ભેગી કરીને શું કરે છે કે બીજા જે લોકોને જરૂર હોય તો એ લોકોને ધિરાણ કરે છે, એટલે કે લોન આપે છે। અને બીજી જે સરકારી જે સંસ્થાઓ છે તો એમાં રોકાણ કરે છે અને એમની પાસેથી વ્યાજ મેળવે છે। તો આવી રીતે બેંક જે છે જે એમની પાસે નાની બચતો એકત્રિત કરીને એમને જમા કરે, એમની ઉપર વ્યાજ આપે છે અને પછી બીજા જે એ બચતો ભેગી કરીને શું કરશે, એને જરૂર હોય તો એમને લોન સ્વરૂપે આપે છે અને એમની પાસેથી ઊંચા પ્રમાણમાં વ્યાજ વસૂલ કરે છે। બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે એના કાર્યો જોઈએ, બેંકના કાર્યો। તો મુખ્યત્વે બેંકના બે કાર્યો છે, થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવું। આપણે જેવા નાના લોકો પાસેથી થાપણો સ્વીકારે છે અને પછી એ થાપણો ભેગી કરીને શું કરે છે, રોકાણ કરે છે કે ધિરાણ કરે છે। રોકાણ શેમાં કરે છે? તો કોઈ શેરમાં, ડિબેન્ચરમાં એમાં રોકાણ કરે છે અને જે લોકો ધિરાણ એટલે કે જે લોકોને જરૂર હોય તેમને લોન પણ આપે છે। પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક કરે છે। આપણે અત્યારે જોઈએ છીએ કે વર્તમાન સમયમાં બેંક ઘણા બધા કાર્યો પણ કરે છે, એટીએમની સુવિધા આપે છે, બીજી ઘણી બધી સુવિધાઓ બેંક આપે છે। બેંક સેવાઓનો વિકાસ ખૂબ જ થતો જાય છે અને તેની સેવાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે। બેંક સેવાનો પણ ખૂબ વિકાસ થાય છે અને એની સેવાઓમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે। બેંકના બધા કાર્યોની યાદી બનાવવી મુશ્કેલ છે, બેંકના જે બધા કાર્યો છે તો એની યાદી બનાવી શકાય નહીં, પણ ખૂબ મુશ્કેલ છે। બેંકના કાર્યોને મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યોમાં વિભાજિત કરી શકાય છે। બેંકના જે કાર્યો છે તે મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યોમાં વિભાજિત થઈ શકે છે। હવે આપણે એના મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો જોઈએ તો મુખ્ય કાર્યોમાં બેંકના ચાર કાર્યો છે। થાપણો સ્વીકારવી, એટલે કે નાના લોકો જે હોય તો પોતાની બચત ભેગી કરીને બેંકમાં મૂકતા હોય છે, એમની પાસે શું કરે છે કે થાપણો સ્વીકારે છે। પછી ધિરાણ કરવું, જે લોકોને જરૂર હોય નાણાંની તો એમને લોન સ્વરૂપે ધિરાણ કરે છે। રોકાણ કરવું, સરકારી એજન્સીઓમાં કે પછી અન્ય
કંપનીઓમાં કે જ્યાં બેંકને હિતાવહ લાગે કે નાણાંનું જોખમ નથી ત્યાંય રોકાણ પણ કરે છે. આંતર બેન્કિંગ વ્યવહારો કરો, આપણે જોઈએ છીએ કે એક બેંકથી બીજી બેંક વચ્ચે ઘણા બધા વ્યવહારો થતા હોય છે, એટલે કે આંતર બેન્કિંગ વ્યવહારો પણ થતા હોય છે. હવે એના ગૌણ કાર્યો, તો ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળ, આપણે જોઈતા હોઈએ છીએ કે ગ્રાહકો હોય બેંકના તો એમના લાઇટ બિલ ને એવા બધા ટ્રાન્ઝેક્શન પણ બેંક સંભાળતી હોય છે, લાઇટ બિલ ચૂકવવું પછી હુંડિયામણને લગતા વ્યવહાર કરવા. આપણે આયાત નિકાસ જોઈએ છીએ કે વેપાર થાય છે તો શું થાય છે કે વિદેશી હુંડિયામણ જે છે ભારતમાં આવે છે તો એ ક્યાં વટાવાય છે, તો કે બેંકમાં. અને આપણું જે હુંડિયામણ છે આપણે બીજે બેંક થાય તો ત્યાંના દેશના લોકો પણ બેંકમાં હુંડિયામણ જમા કરાવે છે. શાકપત્ર આપવા, ટ્રાવેલર્સ ચેક આપવા, ડ્રાફ્ટની સેવા આપવી, બેંક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપવી, બેંક સાથે જે વ્યક્તિ જોડાયેલ છે એનો ગ્રાહક છે તો એ બે શાખ કેવી છે એની વિશે માહિતી આપવી, બાંયધરી દલાલ તરીકેની સેવા આપવી, પછી અન્ય સંબંધિત સેવા પૂરી પાડવી જેવી કે એટીએમ, ડીમેટ, સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા. આપણે અત્યારે બધા જોતા હોઈએ છીએ કે એટીએમની સુવિધા જે છે બેંક આપે છે અને બધા એનો ખૂબ ઉપયોગ કરે છે. પછી સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા જ્યાં લોકો પોતાના કિંમતી ઘરેણાં કે કિંમતી ઘરેણાં પેપર ને એ બધું મૂકતા હોય છે. પછી ડીમેટ, તો કે જે શેરનું ટ્રાન્ઝેક્શન કરવા માટે, શેરનું ખરીદ વેચાણ કરવામાં જે કરવા માટે જે ખાતું ખોલાવવામાં આવે ડીમેટ ખાતું કહે છે. તો આ બધા જે છે બેંકના ગૌણ કાર્યો છે. હવે આપણે બેંકના મુખ્ય કાર્યો વિગતે જોઈએ. સૌથી પહેલાં છે થાપણો સ્વીકારવી. બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે. આપણે બધા જોતા હોઈએ છીએ કે આપણા જે છે ખર્ચા આપણે જેટલું થાય એટલા ઓછા કરતા હોઈએ છીએ અને બચત કરતા હોઈએ છીએ, અને આ બચત બધી શું કરીએ છીએ તો કે બેંકમાં જમા કરીએ છીએ. એટલે કે બેંક જે છે આપણે જેવા નાના લોકો પાસેથી શું કરે છે તો કે વણ વપરાયેલી જે રકમ છે આપણે બચત કરીએ છીએ થાપણો તરીકે એનો સ્વીકાર કરે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. હવે આપણે બધા જોતા હોઈએ છીએ કે આપણે પાસેથી બેંક જે છે થાપણ સ્વીકારે છે અને એની ઉપર શું કરે છે, આપણને બેંક વ્યાજ ચૂકવે છે, જે વ્યાજનો દર જે છે ખૂબ જ નાનો હોય છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો એટલે કે બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું હોય છે. બેંકનું સૌથી મોટું કાર્ય કયું હોય છે એની જવાબદારી, તો કે બચતકાર એટલે કે બચત કરનારા લોકો જે છે એમનો વિશ્વાસ જાળવી રાખવાનું હોય છે કે એમના નાણાં જે છે બેંકમાં ડૂબશે નહીં. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે જેના પર વ્યાજનો દર જુદો જુદો હોય છે. હવે આપણે જોઈએ છીએ બેંક પણ અલગ અલગ રીતે થાપણો સ્વીકારે છે અને બધાનો વ્યાજનો દર અલગ અલગ હોય છે. બેંક મુખ્યત્વે ચાર રીતે થાપણો સ્વીકારે છે. સૌથી પહેલાં બચત ખાતું, આપણે જોતા હોય બચત કરનાર લોકો જે છે બચત ખાતું ખોલાવતા હોય છે. પછી ચાલુ ખાતું, તો એ કોણ ખોલાવે કે વેપારીઓ ખોલાવે છે, એમના એક જ દિવસમાં ખૂબ ઘણા બધા ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહારો થતા હોય છે જેમાં વ્યાજ આપવામાં આવતું નથી. પછી છે રિકરિંગ ખાતું, તેમાં ચોક્કસ મહિનામાં એટલે કે એમની મુદત બંધાયેલી હોય છે અને કેટલી રકમ ભરવી પણ બંધાયેલું હોય છે એટલે કે નિશ્ચિત થયેલું હોય છે અને એ તારીખે સમય પૈસા નાણાં જે છે તે મૂકવામાં આવે છે. પછી છે બાંધી મુદતનું ખાતું, એટલે કે એક સાથે 5 વર્ષ કે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ માટે નાણાં મૂકીએ છીએ અને એ ત્યાં સુધી 15-20 વર્ષ સુધી આપણે જેટલા વર્ષ માટે મૂક્યું છે ત્યાં સુધી એ નાણાં બેંકમાં રહે છે, ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરી શકશું નહીં અને જ્યારે હવે 15-20 વર્ષ અવધિ પૂરી થાય ત્યારે આપણે એ નાણાં મેળવી શકીએ છીએ અને એની ઉપર વ્યાજનો દર ખૂબ વધારે હોય છે. બીજું છે ધિરાણ કરવું, એટલે કે જે લોકોને નાણાંની જરૂર હોય તો એમને લોન સ્વરૂપે બેંક જે છે નાણાં આપે છે અને એમની પાસેથી વ્યાજ વસૂલ કરે છે અને એ વ્યાજનો દર કેવો હોય છે, ખૂબ મોટો હોય છે. આપણને જે બેંક વ્યાજ આપે છે, આપણે બચત કરીએ છીએ અને થાપણો બેંકને આપીએ છીએ, એનો વ્યાજનો દર આપણને બેંક વ્યાજ ચૂકવે તો એનો વ્યાજનો દર શું કેવો હોય છે, સાવ નાનો હોય છે. અને બેંક જે છે જે લોકોને ધિરાણ આપે છે અને એમની પાસેથી જે વ્યાજ વસૂલ કરશે તો એ વ્યાજનો દર કેવો હોય છે, ઊંચો હોય છે. અને આ વ્યાજના દરના તફાવતમાંથી બેંક જે છે નફો મેળવતી હોય છે. બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. બેંક જે છે આપણે ઉપર જોઈએ એમ વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા જે છે થાપણો સ્વીકારે છે. આમ થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. હવે આ પછી થાપણોનું શું કરે છે, આપણી પાસે સ્વીકાર કરે છે અને એ બધાનું શું કરે, અન્યત્ર ધિરાણ કરે છે, એટલે જે લોકોને જરૂર હોય તો એ લોકોને ધિરાણ કરે છે. બેંક થાપણો સ્વીકારીને બચતકારને વ્યાજ આપે છે. બેંક જે આપણી પાસે થાપણો સ્વીકારે તો એની ઉપર વ્યાજ આપે છે.
જેથી થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે. એટલે જે લોકોને જરૂર હોય તો એમને નાણાં તો ચૂકવે આપે છે, પણ એને ખૂબ મોટા વ્યાજના દરે આપે છે. વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. બેંક નીચે મુજબ ધિરાણ કરે છે. હવે આ વ્યાજદરનો જે તફાવત આવ્યો કે જે લોકોને ધિરાણ કરે છે એમની પાસે ખૂબ ઊંચા પ્રમાણમાં વ્યાજ વસૂલ કરે છે, અને જે લોકો પાસે થાપણ સ્વીકારે એમને ખૂબ નાના એવા વ્યાજના દરે એમને વ્યાજ ચૂકવે છે. એટલે આ વચ્ચે બંને વચ્ચેનો જે તફાવત છે તો એમાંથી બેંક જે છે એ નફો મેળવે છે. હવે બેંક છે નીચે મુજબ ધિરાણ કરે છે. સૌથી પહેલાં છે લોન દ્વારા. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. હવે બેંક છે એ લાંબા ગાળા માટે અને ટૂંકા ગાળા માટે બંને માટે લોન આપે છે, અને એની માટે તારણ પણ મેળવે છે. એટલે કે એમની પાસેથી જામીનગીરી મેળવે છે. આપણે જોઈએ છીએ કે હોમ લોન છે તો બેંક આપે છે, તો શું કરે છે, આપણી પાસેથી હોમના એટલે કે ઘરના કાગળિયા પોતાની પાસે ઓરિજિનલ કાગળિયા પેપર જે છે એ પોતાની પાસે રાખે છે, અને જે વ્યક્તિને જરૂર છે એમને નાણાં આપે છે, અને એની ઉપર પણ વ્યાજ વસૂલ કરે છે. અને જ્યારે રકમ જે છે નાણાંની લોનની રકમ પૂરી થઈ જાય ત્યાર પછી જે છે બેંક એમને એમના ઘરના કાગળ જે છે જેની પાસે જેને આપ્યા હતા એને પાસે એની પાસે પરત કરે છે. સૌથી પહેલાં છે લોન દ્વારા. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. આવી લોન જે છે વેપારીઓ પણ પોતાના ધંધા માટે મેળવતા હોય છે. વ્યક્તિગત એટલે કે લોકો પોતાના વ્યક્તિગત કામ માટે પણ લોન મેળવતા હોય છે. પછી છે ઉદ્યોગપતિઓ પણ મેળવતા હોય છે. તેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. હવે બેંક જેટલા નાણાં લોન સ્વરૂપે આપે છે એટલી જ રકમની જામીનગીરી પણ સામે મેળવતી હોય છે. પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોન પણ ઉપલબ્ધ છે. હવે ગોલ્ડ લોન છે શું છે, તો કે બેંક આપણી પાસેથી ગોલ્ડ એટલે કે સોનાના ઘરેણાં જે હોય તો એ રાખે છે, અને જેટલી રકમના એ ઘરેણાં હોય એટલી જ રકમ આપણને લોન સ્વરૂપે આપે છે, અને એની ઉપર આપણી પાસેથી વ્યાજ વસૂલ કરે છે. અને એ વ્યાજ નાણાંની રકમ ચૂકતી થઈ ગયા પછી આપણને પોતાના સોનાના ઘરેણાં પરત કરે છે. પછી છે ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા. તો એ હવે આપણે જોઈએ. ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. હવે જે ચાલુ ખાતું ધરાવે છે એટલે કે આપણે જોઈએ કે વેપારીઓ ચાલુ ખાતું ધરાવતા હોય છે તો એમણે પહેલેથી બેંક પાસેથી પરમિશન લીધેલી હોય છે કે એમને ટૂંકા ગાળા માટે ક્યારેક વધારે નાણાંની પણ જરૂર બને તો બેંક એમને એમના ખાતામાંથી જેટલી રકમ હોય એના કરતાં પણ વધુ રકમ ઉપાડવાની છૂટ આપે છે, જેને ઓવરડ્રાફ્ટ કહે છે. એટલે કે અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં, એટલે કે પહેલેથી મંજૂર કરેલી મર્યાદા પણ છે કે આ આટલી રકમ સુધી તમે ઉપાડી શકો. જો એમના ખાતામાં નાણાં ન હોય છતાં પણ તેઓ ઉપાડી શકે છે. અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે તો એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. એમના ખાતામાં જે છે રકમ આપણે ધારીએ કે કોઈ એક વ્યક્તિને અત્યારે 1 લાખની જરૂર છે અને એના ખાતામાં અત્યારે માત્ર 50,000 જ છે. એણે બેંક પાસેથી મંજૂરી એવી લીધેલી છે કે તે એમને ક્યારેક પણ જરૂર પડે તો બેંક પાસેથી એમના ખાતામાં જમા હોય એના કરતાં પણ વધુ રકમ મેળવી શકે છે. એટલે કે એણે 50,000 કે 60,000 જેટલી રકમની મર્યાદામાં પણ એ નક્કી કરેલું છે કે ત્યાં સુધી રકમ વધુ ઉપાડશે. હવે એ વ્યક્તિ જે છે એને 1 લાખની જરૂર હતી તો 1 લાખ જે છે ઉપાડે છે બેંકમાંથી. એટલે કે એણે 50,000 સુધીનું શું કર્યું, તો કે ઓવરડ્રાફ્ટ લીધું. બેંકે એને ઓવરડ્રાફ્ટની સુવિધા આપી. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટના નામે ઓળખાય છે. ઓવરડ્રાફ્ટનો સમય પણ ટૂંકો હોય છે, પરંતુ એનું જો સમય નિશ્ચિત કરી દેવામાં આવે તો કેશ ક્રેડિટના નામે ઓળખાય છે. હવે એ વ્યક્તિએ જે છે 50,000 બેંક પાસેથી વધુ લીધા, એટલે કે એના ખાતામાં માત્ર 50,000 જ હતા, અને 50,000 સુધીની બેંકે એને ઓવરડ્રાફ્ટની સુવિધા આપી. તો બેંક કંઈ ફ્રીમાં ઓવરડ્રાફ્ટની સુવિધા તો નહીં આપે, તો બેંક જે છે એની પાસેથી પણ ફી સ્વરૂપે ફી પણ એની પાસેથી લેશે. જેટલી ઓવરડ્રાફ્ટ એણે લીધેલી છે એની ઉપર એને ફી ચૂકવવી પડશે. હવે ત્રીજું છે રોકાણ કરવું.
બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. હવે બેંકે જે થાપણો લીધેલી છે તો એ રકમનું જો ધિરાણ ન કરે અથવા તો રોકાણ ન કરે તો શું થાય, બેંકને પૂરતું વળતર મળતું નથી. બેંકનું મહત્ત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. બેંક જે લોકો પાસેથી થાપણો તરીકે રકમ સ્વીકારે છે તો એનું મુખ્ય કાર્ય શું છે કે એ રકમનો ઉપયોગ જે છે એને ધિરાણ કરવામાં અથવા તો રોકાણ કરવામાં એ કાર્ય નાણાંનો ઉપયોગ કરવાનો હોય છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. હવે આ રોકાણ જે છે યોગ્ય ગણતરી સાથે પણ કરવાનું હોય છે અને સલામત જગ્યા કે જ્યાં આપણા નાણાં ડૂબે નહીં, બેંકના નાણાં ડૂબે નહીં એવી જગ્યાએ કરવાનું હોય છે. બેંકે અનામતની રકમ RBIના નિયમાનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે. હવે RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની મધ્યસ્થ બેંક, બધી બેંકોની પણ બેંક. હવે RBI જે કાંઈ પણ નિયમ બહાર પાડે તો એ બધું બેંકને ફોલો કરવાનું હોય છે. વ્યાજનો દર પણ RBI નક્કી કરતી હોય છે. બેંકે અનામતની રકમ RBIના નિયમાનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીઓમાં રોકવાની હોય છે. હવે RBIના નિયમ અનુસાર કુલ ડિપોઝિટ, બેંક પાસે જેટલી કુલ ડિપોઝિટ હોય તો એની અમુક રકમ જે છે બેંકે સરકારી જામીનગીરીઓમાં જ નાણાં રોકવાના હોય છે, જેની ઉપર વ્યાજનો દર ઓછો હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો, એટલે કે બેંકની જે જામીનગીરીઓ છે એમાં નાણાં રોકવાના હોય છે અને એની ઉપર વ્યાજનો દર જે છે ઓછો હોય છે. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરીને તરત રોકાણ મળે તે રીતે નાણાંની ગોઠવણ કરવી અનિવાર્ય છે. હવે ક્યારેક બેંકની કટોકટી સર્જાય કે આકસ્મિક પરિસ્થિતિ એવી ઊભી થાય કે બેંકને તરત જ નાણાંની જરૂર પડે તો અમુક રોકાણો એવા પણ હોવા જોઈએ બેંક પાસે કે તે તરત જ છૂટા કરી શકે અને રોકડા મેળવી શકે. એવી રીતે એણે નાણાંનું રોકાણ કરવું જોઈએ, એટલે કે નાણાંની ગોઠવણ કરવી જોઈએ. આવી રીતે એણે રોકાણ કરવું જોઈએ કે અમુક રોકાણો જે છે એના તરત જ છૂટા કરી શકે અને રોકડા મેળવી શકે. બેંક મહદઅંશે સરકારી જામીનગીરીઓમાં કે અન્ય સદ્ધરતાવાળા એકમમાં રોકાણ કરે છે. બેંક જે છે ખૂબ મોટા પ્રમાણમાં જે છે સરકારી જામીનગીરીઓ અને અન્ય જે સદ્ધર એકમો એમાં જ રોકાણ કરતી હોય છે, જેમાં નાણાં ડૂબવાનો ભય રહેતો નથી. ફોર્થ આપણે જોઈએ આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારોનું છે. બેંકનું મુખ્ય કાર્ય જે છે એમાં એક મહત્ત્વનું કાર્ય આ પણ છે કે એક બેંક બીજી બેંક સાથે એટલે કે બેંકો બે વચ્ચેના વ્યવહારો છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. બેંકો જે છે નાણાં ધીરવાનું અને આપવાનું કામ કરે છે તો શું થાય છે, જેમને ઘણી વખત કટોકટી સર્જાય છે એટલે કે ટૂંકા ગાળા માટે કટોકટી સર્જાય છે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડે છે. આ સમય અન્ય બેંકમાં વણ વપરાય નાણાં પડેલા હોય તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. આ જે બેંક ઉપર કટોકટીનો સમય આવ્યો અને અન્ય બેંકમાં નાણાં વણ વપરાયેલા પડ્યા હોય તો તરત જ જે જરૂરિયાત ધરાવતી બેંક છે એને આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે. હવે મધ્યસ્થ બેંક એટલે કોણ, તો કે RBI. આ વ્યવસ્થા જે છે એક બેંક બીજી બેંકને નાણાં આપે તો એ વ્યવસ્થા કોણે નક્કી કરી છે, RBI. RBI નિયુક્ત કરેલ એજન્સી દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. નાણાં આપવાર અને લેનાર જે છે તો એની પ્રક્રિયા જે છે મધ્યસ્થ બેંક દ્વારા મારફતે એમની નાણાં આપવાની અને લેવાની પ્રક્રિયા થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. બંને બેંકો જે છે નાણાં લેનાર અને આપનાર એકબીજાના સંપર્કમાં નથી આવતા. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આવી રીતે RBIની વ્યવસ્થા મુજબ બેંકોની સમસ્યાનું નિવારણ પણ થાય છે. આમ જે રકમ માંગવામાં આવે તેને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. જે બેંકને જરૂર પડી હોય અને રકમ તરત જ મળે બીજી બેંક પાસેથી તો એને કોલ મનીના નામે ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. હવે આવી રીતે રકમ મળે છે તો એની ઉપર પણ જે બે રકમ જે છે બેંક મેળવે છે તો એની ઉપર વ્યાજ પણ ચૂકવવું પડે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંના માંગના આધારે નક્કી થતો હોય છે અને માંગ અને પુરવઠાના આધારે આ દર વ્યાજનો દર નિશ્ચિત થાય છે. વ્યાજનો દર જે છે બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થાય છે.
એટલે કે માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે માંગેલી રકમ છે એની ઉપર વ્યાજ ચૂકવવું પડે તો એને શું કહેવાય? તો કોલ મની રેટ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, આજે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેંકના ગૌણ કાર્યો જોશું. થેન્ક યુ.